વેલકમ બેક ટુ લિસનિંગ ઇન ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસટીઆઈ પીએ તથા બિન સચિવાલય ટેનરી માટેનો કરંટ અફેર બેઝ ઇમ્પ્રેન્ટ એમસીક્યુ ટેસ્ટ સિરીઝનો પાર્ટ 38ને આ વિડીયો લેક્ચરમાં જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. વેન એલન રેડિયેશન બેલ્ટ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈ તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સર્વપ્રથમ વિધાનની વાત કરવામાં આવે તે ઉર્જાસભર ચાર્જ કરવાનો એક ઝોન છે, જેનામાંથી મોટાભાગના સૌર પવનોમાંથી ઉત્પન્ન થાય છે. તે ગ્રહ દ્વારા તેની ચુંબકીય ક્ષેત્ર દ્વારા પકડવામાં આવે છે. બીજા વિધાનની વાત કરવામાં આવે તો પૃથ્વી પાસે આવા બે પટ્ટાઓ છે અને કેટલીક વાર અસ્થિર રૂપે તેનું નિર્માણ થઈ શકે છે. અહીં આપણે બંને વિધાનો વાંચન બાદ આપેલા ચાર વિકલ્પોમાંથી બીજા યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિકલ્પ ડી એટલે કે આપેલા બંને વિધાનો યોગ્ય છે. સતત એટલાન્ટિક એના મોડેલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈ તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. સર્વપ્રથમ વિધાનની વાત કરવામાં આવે તો એસડબલ્યુ આફ્રિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચેનો પટ છે. તે એક એવું ક્ષેત્ર છે જ્યાં પૃથ્વીનો આંતરિક વેન એલન કિરણોત્સર્ગ પટ્ટો પૃથ્વીની સપાટી નજીક આવે છે. એસડબલ્યુ પૃથ્વીનો નજીકનો વિસ્તાર છે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક આદર્શ પૃથ્વી કેન્દ્રિત ડાયપોલ ક્ષેત્રની તુલનામાં સૌથી નબળું છે. અહીં આપણે તરતનું ઉદાહરણ વાંચન બાદ આપેલા સાઉથ એટલાન્ટિક એના મૂલ્ય વિશેની યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિકલ્પ એ એટલે કે આપેલા તરતનું ઉદાહરણો યોગ્ય છે. આગળ તરફ વધીએ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નબળું પડવા વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લઈ તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો. સર્વપ્રથમ વાત કરવામાં આવે તો હેવળ મુજબ પૃથ્વીની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર સરેરાશ છેલ્લા બે સદીઓથી લગભગ તેની ક્ષમતાથી 10% શક્તિ ગુમાવી ચૂક્યું છે. બીજા વિધાનની વાત કરવામાં આવે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને સૌર કિરણોત્સર્ગ શક્તિ સુરક્ષિત કરે છે. ત્રીજા વિધાનની વાત કરવામાં આવે તો દક્ષિણ એટલાન્ટિક એનામલી એટલે કે એસડબલ્યુમાં ઝડપી સંકોચન જોવા મળ્યું છે. આ પાછળનું એક સૌથી અનુમાનિત કારણ એ છે કે પૃથ્વીના ધ્રુવ વિરુદ્ધ થવાનો સમય નજીક આવી રહ્યો છે. ચોથા વિધાનની વાત કરવામાં આવે તો આ ઉલટાઓ એટલે કે ધ્રુવોનું બદલાવ લગભગ 50,000 વર્ષ પછી થાય છે. અહીં આપણે તમે ચાર ચાર વિધાનો જોયા બાદ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નબળું પડવા વિશેની આપેલા ચાર વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિકલ્પ સી એટલે કે માત્ર પ્રથમ, બીજું અને ત્રીજું વિધાન જ યોગ્ય છે. ચોથું વિધાન અયોગ્ય હોવાની વાત કરવામાં આવે તો આ પલટો થવાની જે વર્ષગાળો આપ્યો છે તે 50,000 વર્ષ નહીં પરંતુ 250,000 વર્ષ છે. આગળ વધીએ. તિયાવેન વન જે તાજેતરમાં સમાચારમાં આવ્યું હતું જે નીચેના પૈકી કયા દેશનું પ્રથમ મંગળ મિશન છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ એ ચાઇના. આગળ વધીએ. રાયંગના દેવી મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ ડી જમ્મુ અને કાશ્મીર. એબોઈ જેન નીચેનામાંથી કયા રોગ સાથે સંકળાયેલ છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ એ ડેમેશિયા. આગળ વધીએ. નીચેનામાંથી કયા હેતુ માટે તાજેતરમાં પોસ્ટ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી, રાઇટ આન્સર આવશે વિકલ્પ બી પગપાળા સ્થાનાંતર કરનારાઓની ગતિવિધિઓને ટ્રેક કરવા માટે પોસ્ટ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. સાહિલીચિયન જરદાલુ કેરી જે આખા ભારતમાં લોકપ્રિય છે તે ભારતના કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ બી બિહાર. તમિલનાડુમાં તાજેતરમાં મળી આવેલા એક નાની માછલી પન્ટિયસ સેકન્ટસ નીચેનામાંથી ક્યાં ભરવાની છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ ડી સાઈ પ્રિનિડે. કટકરી આદિજાતિ નીચેનામાંથી ક્યાં રાજ્યની છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ પ્રથમ મહારાષ્ટ્ર. પ્રધાનમંત્રી વંદન યોજના એ લોકોના નીચેના કયા વિભાગ માટે આવક પેદા કરવાનો કાર્યક્રમ છે, રાઇટ આન્સર આવશે વિકલ્પ એ આદિજાતિ લોકો માટે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા એસટીઆઈપીએ તથા બિન સચિવાલય 2020 માટેના કરંટ અફેર્સ બેન્ડ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સિરીઝનો પાર્ટ 38મો. આ વિડીયોની પીડીએફ તમે અમારી ટેલિગ્રામ ચેનલ લેસન ગુજરાતી ડાઉનલોડ કરી શકો છો. વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમે તેને અહીંથી સબસ્ક્રાઇબ કરી શકો છો. ઉપરાંત અમારી યુટ્યુબ ચેનલ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમે અહીંથી તથા અહીંથી જોઈ શકો છો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.